गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 12 साइंस बायोलॉजी मां चैप्टर 2 नी शुरुआत करी रह्या छीए। मित्रों, चैप्टर 2 एटले सपुष्पी वनस्पतिओ मां लिंगी प्रजनन। अने मित्रों, आ दरेके दरेक चैप्टर ना वीडियो नी अंदर हूँ जोड़े जोड़े गुजकेट अने नीट माटे जे अगत्यना प्रश्नो छे एनी पण चर्चा करीश। नानामां नानी वस्तुनो पण आपणे उल्लेख करीशुं अने एनी चर्चा करीशुं अने इजी मेथड थी शीखीशुं। बायोलॉजी नी अंदर मोटा भागना स्टूडेंट्स फिगर दोरी तो नाखे छे, परंतु एमां प्रोपर साची आकृतिओ मोटा भागना स्टूडेंट्स दोरता नथी, तो आकृति दोरता पण आपणे शीखीशुं, बरोबर? तो चलो शुरू करिए। आजना पहला भाग में आपणे पुष्प विषे बात करवाना छे। मित्रों, तमे जाणो छो के लिंगी प्रजनन, वनस्पति में लिंगी प्रजनन, अने वनस्पति में लिंगी प्रजनन अंग क्यों? तो पुष्प। अने नानपणथी आपणे शीखता आव्या छे के पुष्प ए प्रजनन माटेनुं अगत्यनुं अंग छे। अने आ पुष्पमां स्त्री केसर चक्र अने कुकेसर चक्र आवेलु हुआ छे, एटले के एना उपरथी परागनयनी व्याख्या आपणे शीख्या हता। कई मित्रों? तो कुकेसरनी परागरज, कुकेसरनी परागरज स्त्री केसरना परागासन पर प्रस्थापित थवानी क्रियाने परागनयन कहे छे। એટલે એનો મતલબ એ થયો કે એમાં નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ એમ બે પ્રજનન અંગો આવેલા છે। એક તો કુકેસર ચક્ર એ નર પ્રજનન અંગ અને સ્ત્રી કેસર ચક્ર એ આપણે જાણીએ છીએ માદા પ્રજનન અંગ। તો હવે આ પુષ્પ વિશે આપણે ડીપમાં આજે ભણવા જઈ રહ્યા છે। તમે જાણો છો એ પ્રમાણે જુઓ, આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ એટલે પુષ્પ। આપણે જાણીએ છીએ આકર્ષક અંગ, સામાન્ય રીતે આપણે બગીચામાં જઈએ તો અમુક પુષ્પો આપણને જલ્દી ગમે છે, કેમ? કારણ કે એ આકર્ષક રંગ ધરાવે છે, એની પાંખડીઓની આકર્ષક ગોઠવણી, ત્રીજા નંબરમાં એનો આકર્ષક અને મન ગમતો આપણને ગમે એવી સુગંધ ધરાવે છે। તો આ ઘણા બધા કારણોના કારણે પણ પુષ્પ એક આકર્ષક અંગ વનસ્પતિનું છે। હવે આવૃત બીજધારી એટલે કોને કહેવાય? તો જે વનસ્પતિના બીજમાં ફલાવરણ અને બીજાવરણ એમ બંને આવરણો આવેલા હોય, તો એવી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય। ખ્યાલ આવ્યો મિત્રો? કે જે વનસ્પતિના બીજની બહારની બાજુએ બીજાવરણ અને ફલાવરણ આમ બે આવરણો આવેલા હોય, બે આવરણોથી ઢંકાયેલું બીજ હોય, તો એને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય। તો આ આવૃત બીજધારી વનસ્પતિ ના અગત્યનો અંગ એટલે પુષ્પ। બીજું, જે વનસ્પતિ, બધી વનસ્પતિઓ પુષ્પ ધરાવતી નથી, પરંતુ જે વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન નિશ્ચિત સમયે પુષ્પ ધારણ કરે, તો એવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય। ક્લિયર મિત્રો? હવે આપણે એના વિશે કેટલીક મુદ્દાઓની ચર્ચા કરીએ કે ટેક્સ્ટ બુકની અંદર પહેલો પેરેગ્રાફ આપણને આપેલો છે પુષ્પ। હવે અતિ પ્રાચીન સમયથી, એટલે કે રામાયણ, મહાભારત, ગીતા જ્યારે રચાઈ એ સમયથી મનુષ્યનો પુષ્પ સાથેનો ઘનિષ્ઠ સંબંધ હતો। આપણે જાણીએ છીએ કે જ્યારે રામાયણ મહાભારત હતું ત્યારથી મોટાભાગે સૌંદર્ય માટે, સુશોભન માટે જુદી જુદી રીતે માનવી આ પુષ્પ સાથે અત્તર માટે અથવા અન્ય માટે સંકળાયેલો છે। બીજું, પુષ્પ એ સૌંદર્યશીલ, સૌંદર્ય એટલે
सुशोभन माटे माथा मा स्त्रीओ नाखता होय छे एना माटे सुशोभन एटले के ज्यारे कोई प्रसंग लेवायो होय घरमां त्यारे एने सजावा माटे ते उपरांत सामाजिक प्रसंग होय ते उपरांत धार्मिक प्रसंग अने सांस्कृतिक मूल्य मोटा भागे पुष्प धरावे छे। એટલે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આપણી જાતને શણગારવા માટે સ્ત્રીઓ પહેલાના સમયમાં, અત્યારે તો જો કે ટ્રેન્ડ ઓછો થયો છે, પણ હજી પણ ઘણી જગ્યાએ વીણી બનાવી અને નાખવા માટે, માથામાં ફૂલ નાખવા માટે પહેલા ફૂલોની માળાઓ પહેરતા, લગ્ન સમારંભમાં કોઈને સ્વાગત કરવા માટે, આવી રીતે સામાજિક સાંસ્કૃતિક અન્ય જગ્યાએ મોટા ભાગે પુષ્પનો મોટા ભાગે ઉપયોગ થઈ રહ્યો છે। પુષ્પ એ માનવીની મહત્વની લાગણીઓ, માનવીની અંદર જે લાગણીઓ છે એ લાગણીઓને રજૂ કરવા માટે, એ ચાહે લાગણી સુખની હોય, દુઃખની હોય, પ્રેમની હોય અથવા અન્ય કોઈ લાગણી હોય, તો એ લાગણી બતાવવા માટે જુદા જુદા પુષ્પનો એ જુદી જુદી રીતે ઉપયોગ કરે છે। જેમ કે આપણે જાણીએ છીએ કે પ્રેમ માટે લાલ પુષ્પ જનરલી વપરાય છે, જેને આપણે વહાલ હેત આપણે તરીકે ઓળખીએ છીએ। ખુશી હોય તો ભપકાદાર કલરનો ઉપયોગ મોટા ભાગે ખુશી, આનંદ, લગ્ન સમારંભ જેવા રિસેપ્શન હોય તો એ વખતે જે પુષ્પો વપરાય છે એ પુષ્પની વાત છે। તે ઉપરાંત મોટા ભાગે વ્યથા, શોક અને દુઃખ વખતે હંમેશા જનરલી પીળા અથવા સફેદ પુષ્પનો મોટા ભાગે આપણે ઉપયોગ કરીએ છીએ વગેરે વ્યક્ત કરવાના પ્રતીક રૂપે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ। ઘર અને બગીચામાં ઉગાડવામાં આવતા પુષ્પો કયા? તો સામાન્ય રીતે આપણા ઘરની અંદર તમે જોયું હશે ગુલાબ, જાસૂદ, મોગરો, ચંપા, ચમેલી, જુઈ, આવા ઘણા બધા પુષ્પો આપણે ઘરની આંગણે બગીચામાં ઉગાડીએ છીએ। સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગોએ ઉપયોગમાં લેવાતા પુષ્પો, દાખલા તરીકે સમાજના કોઈ પ્રસંગો હોય, જેમ કે લગ્ન હોય, કથા હોય, કોઈ મેળાવડો હોય, બરોબર, પછી કોઈ સ્વાગત કરવાનું હોય ત્યારે ગુલાબ, બરોબર કે નહીં, જાસૂદ, તે ઉપરાંત મોટા ભાગે ગલગોટા, આવા પુષ્પનો મોટા ભાગે આપણે ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે માળા બનાવવા માટે, વર વધુની લગ્ન વખતે માળા પહેરવા માટે આપણે ગુલાબ, પછી સફેદ પુષ્પો, આવા બધા ગલગોટાનો, આ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ। બીજું છે સામાન્ય રીતે પુષ્પ સંવર્ધન, જેને ફ્લોરિકલ્ચર કહેવાય। યાદ રાખજો, ફ્લોરિકલ્ચર એટલે પુષ્પોની ખેતી। અત્યારે મોટા ભાગના ખેડૂતો ખેતી તો કરે છે, પરંતુ પોતાના ખેતરની અંદર થોડાક ભાગમાં એ ગલગોટા, ગુલાબની ખેતી પણ મિત્રો કરે છે અને એને વેચીને ઘણી સારી એવી આવક મેળવતા હોય છે, જેને આપણે પુષ્પ સંવર્ધન પદ્ધતિ ખેતી કહીએ છીએ। જીવ વિજ્ઞાનીઓ એટલે તમે, હું, કોલેજમાં ભણતા અને બાયોલોજી રાખેલું હોય એ લોકો, જીવ વિજ્ઞાનીઓ માટે પુષ્પ એ બાહ્ય વિદ્યા એટલે કે બાહ્યાકાર વિદ્યા અને ભ્રૂણ એટલે આંતરિક, ભ્રૂણ એટલે ગર્ભ કહેવાય, ગર્ભ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના એટલે પુષ્પ। એટલે કે જે લોકો બાયોલોજીમાં ભણી રહ્યા છે એવા શિક્ષકો, પ્રોફેસરો, સ્ટુડન્ટ્સ, આ બધા માટે પુષ્પ એ ખૂબ જ મહત્વનું અંગ છે। કેમ? કારણ કે એની બાહ્ય રચના, બધા પુષ્પની બાહ્ય રચના એક સરખી હોતી નથી મિત્રો, અલગ અલગ પુષ્પ રચના, અલગ અલગ ગોઠવણી, અલગ અલગ રંગ, અલગ અલગ એના શું કહેવાય કલરો, આ બધું વિવિધતા, ભિન્નતાથી ભરેલું છે। સાથે સાથે એમની જે ફલનની ક્રિયા છે, ગર્ભ વિકાસની ક્રિયા છે, એ પણ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને મજાની છે મિત્રો, એટલે એનો અભ્યાસ કરવા માટે પણ પુષ્પ એ અગત્યનું અંગ ગણવામાં આવે છે। આ ઉપરાંત હવે આપણે પુષ્પની અંદર જઈ રહ્યા છીએ,
पुष्प आपणे बधाए जोयुं छे, परंतु जासूदना पुष्पनी अंदर पुष्पनी दरेक रचना आपणे सरळताथी भणी शकीए एम छे। नानपणथी धोरण 7 8 9 अने 10 नी अंदर आपणे पुष्प भण्या छे अने 11 मां पण। तो पुष्पमां कुल 4 चक्रो छे अने आ 4 चक्रो एटले के 4 भागोमां पहेलुं चक्र छे वज्र चक्र, जे सौथी बहारनी बाजुए आवेलुं छे। त्यार पछी वज्र चक्रनी अंदर जाओ एटले तमारी पासे दल चक्र, जेने आपणे पांखड़ीओ कहीए छे, जे रंगबेरंगी होय। ज्यारे वज्र चक्र ए लीला रंगनुं होय मित्रो। हवे दल चक्र एटले पांखड़ीओनी अंदर जाओ तो तमने बे चक्रो जोवा मळे, एक तो पुकेसर चक्र जे संख्यामां बे अथवा बे करता वधारे होय शके। चौथु चक्र जे सौथी मध्यमां आवेलुं होय, जे एक अथवा एक करता वधारे पण होय शके, जेने मादा प्रजनन अंग कहेवाय अने ए छे स्त्री केसर चक्र। એટલે આ રીતે પુષ્પની રચનામાં કુલ 4 ભાગો છે, એક વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર। બીજું પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર, આ બંને ચક્રો, આ પુકેસર ચક્ર એ નર પ્રજનન અંગ કહેવાય અને સ્ત્રી કેસર ચક્ર એ માદા પ્રજનન અંગ કહેવાય છે, જે લિંગી પ્રજનન માટે ખૂબ જ આવશ્યકના અંગો છે। બીજું પુકેસર ચક્રને નર પ્રજનન અંગ અને સ્ત્રી કેસર ચક્રને માદા પ્રજનન અંગ તરીકે ઓળખાય છે। મિત્રો અહીંયા ટેક્સ્ટ બુકની લીટીએ લીટીની હું સમજૂતી આપી રહ્યો છું, એનું કારણ એ છે કારણ કે નીટ અને ગુજકેટ ની અંદર ક્યાંય 12 નું પૂછાવાનું નથી। એક વસ્તુ આ ગાંઠ બાંધી દે કે બાયોલોજીમાં છેલ્લા 13 વર્ષના ઇતિહાસની અંદર ગુજકેટ અને નીટના જેટલા પેપરો આવ્યા એ બધા પ્રશ્નો ટેક્સ્ટ બુકના અંદરથી પૂછાયેલા છે, એની જે ફકરા છે તે ઉપરાંત એની સમજૂતીમાંથી આપણને પૂછાયેલું છે, એટલે ટેક્સ્ટ બુકની બહારનું પૂછાવાનું નથી। એટલે બાયોલોજીની ટેક્સ્ટ બુક આપણા માટે ખૂબ જ અગત્યની છે અને એની લીટીએ લીટી આપણે સમજવી પડશે, અને એટલા માટે હું દરેક ટોપિકના નાનામાં નાના મુદ્દાને પણ આવરી લેવા માંગુ છું, જેથી કરીને અત્યારથી જ તમારી ગુજકેટ અને નીટની તૈયારી થિયરીની સાથે સાથે થઈ જાય, એટલે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય તો પણ આપણે સરળતાથી લખી શકીએ। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ છે પુષ્પની રચના, પુષ્પનો ઉભો છે। તમે જોઈ રહ્યા છો મેં અહીંયા પુષ્પ દોર્યું છે મિત્રો, એનો ઉભો છે દેખાય છે। હવે આ પુષ્પ એ જાસૂદનું પુષ્પ છે મિત્રો। હવે પુષ્પની રચના આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે 12 થી શરૂ કરીએ તો અહીંયા જુઓ કાળા કલરનું મેં દોર્યું છે, વાસ્તવમાં લીલો રંગ હોય છે। કયો રંગ હોય છે? લીલો। બીજું તમે કોઈ ગુલાબ પકડો, કોઈ પણ પુષ્પ તમે પકડો ત્યારે તમારા હાથમાં જે પકડેલો ભાગ છે એને શું કહેવાય મિત્રો? પુષ્પદંડ, લાંબો પાતળો દંડ પુષ્પનો એને પુષ્પદંડ કહેવાય। શું મિત્રો? પુષ્પનો લાંબો પાતળો લીલો કલર એ દંડને પુષ્પદંડ કહેવાય। ઓકે, હવે પુષ્પદંડ થી ઉપર જાઓ તો પુષ્પની સૌથી બહારનો ભાગ કે જેમાં પુષ્પના ભાગો ગોઠવાય છે સાથે સાથે રક્ષણ પણ પામે છે, તો એવું અંગ જે લીલા કલરનું છે, લીલા કલરનું છે એને વજ્ર પત્ર કહેવાય। જુઓ વજ્ર એટલે ઢાલ, જે રક્ષણ કરે એને વજ્ર કહેવાય, તો અહીંયા આ બીજા શયનું રક્ષણ કરવાનું કાર્ય વજ્ર પત્ર કરે છે, માટે એને વજ્ર પત્ર અને લીલા રંગનું હોય છે, યાદ રાખજો। ત્યાર પછી તમે એની અંદર જાઓ, ચાલો અંદર જાઓ તો આ લાલ કલરનું તમને અહીંયા દોરેલું રંગબેરંગી લાલ કલરના મોટા
पाखड़ियों जेवी रचना देखाय छे जेने आपणे दलपत्र कहीए छे। मित्रों शुं कहीए छे? दलपत्रो, जे रंगबेरंगी होय जेने गुजरातीमां पाखड़ियो कहेवाय। अने आ पाखड़ियो मोटा भागे त्रण पण होय शके, पांच पण होय शके, अने पांच करता वधारे एक बीजा साथे सुंदर रीते गोठवणी धरावे छे। ओके, जेना कारणे पुष्प एक आकर्षक अंग बने छे। रंग तो खरो पण साथे साथे पाखड़ियोनी गोठवणी पण एमां अगत्यनो भाग भजवे छे, जेना कारणे मोटा भागे पुष्प आकर्षक बनी जाय छे। बीजी वात, हवे एनी अंदर जईए तो बरोबर मध्य भागे तमे जोई रह्या छो के आ फूलेलो भाग देखाय छे, जेने परागासन कहेवाय। शुं कहेवाय? मित्रो परागासन। आ परागासन ए स्त्री केसर चक्रनो भाग छे, जे टोच ऊपर फूलेलो भाग छे जेने आसन आपवानुं काम करशे। तो आ परागासन એ ટોચનો ફૂલેલો ભાગ એટલે પરાગાસન, જ્યાં પરાગરજ સ્થાપિત થશે। અને આ પરાગાસન લાંબા પાકડા દંડમાં ફેરવાય છે, જેને આગળ જતા પરાગવાહિની કહે છે। શું કહે છે? પરાગવાહિની। અને આ પરાગવાહિની ધીમે ધીમે નીચેની તરફ ફૂલે છે, આ ફૂલેલો ભાગ એને બીજાશય કહેવાય। આમ સ્ત્રી કેસર ચક્ર ત્રણ ભાગનું બનેલું છે। કયા કયા? એક તો પુષ્પાસન, પરાગવાહિની અને બીજા શય। ક્લિયર મિત્રો? ખ્યાલ આવ્યો? ઓકે, ત્યાર પછી નર પ્રજનન અંગ, જેને આપણે શું કહીએ છીએ? પુકેસર ચક્ર। પુકેસર ચક્ર બે ભાગનું બનેલું છે, અને એ બે ભાગ તમે અહીંયા હું શીખવાડું છું। આ બંને બાજુ તમે જોઈ રહ્યા છો, એ બેકી સંખ્યામાં પણ હોય, એકી સંખ્યામાં હોય, બે પણ હોય, બે કરતા વધારે પણ, મોટા ભાગે આ પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર આવેલા હોય। એવું નહીં કે એક કે બે જ હોય, બે કરતા વધારે પણ હોય છે। અહીંયા આપણે બે દોર્યા રહ્યા છે, એટલે અત્યારે જાસૂદમાં આપણે બે દોર્યા છે, બરોબર? આ પુકેસર ચક્ર એટલે કે નર પ્રજનન અંગ છે। પુકેસર ચક્રમાં બે ભાગો, શરૂઆતનો ફૂલેલો ભાગ, લંબગોળ ભાગ જેને પરાગાશય કહેવાય, જ્યાં પરાગરજનું નિર્માણ થાય। શેનું નિર્માણ થાય? પરાગરજનું નિર્માણ થાય। બીજું, પરાગાશય જે લાંબા પાતળા દંડ ઉપર ટેકવાયેલો છે, એ લાંબા દંડને તંતુ કહેવાય। મિત્રો શું કહેવાય? તંતુ। આમ પુકેસર ચક્ર બે ભાગનું બનેલું છે, પરાગાશય અને તંતુ। પણ આ પરાગાશય અને તંતુ એકબીજા સાથે અહીંયા વચ્ચેના ભાગે જેમ વેલ્ડિંગ કરેલું હોય એ ભાગ દ્વારા જોડાયેલો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? યોજી કહીએ છીએ। શું કહીએ છીએ? મિત્રો યોજી। એટલે આમ ઘણા સ્ટુડન્ટ્સ એવું કહે છે કે આ જે પુકેસર ચક્ર છે એ ત્રણ ભાગનું બનેલું, વાસ્તવમાં એ મિત્રો આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે બે ભાગનું બનેલું છે, એક પરાગાશય અને બીજું છે તંતુ। આ બંનેનું જોડાણ સ્થાન એને શું કહેવાય? યોજી કહેવાય। ઓકે, આ રીતે આ પુષ્પના ભાગોની વાત કરી। બીજી વાત, આ જે આખું પુકેસર ચક્ર અને સ્ત્રી, આ સ્ત્રી કેસર ચક્ર અને પુકેસર ચક્રની લંબાઈ પુષ્પની લંબાઈ અનુસાર હોય છે। ઘણા પુકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર ટૂંકા પણ હોય, ઘણા લાંબા પણ હોય છે, બરોબર મિત્રો? ઘણા બે અથવા બે કરતા વધારે સંખ્યામાં પણ આવેલા હોય છે। બીજી વાત, આ જે દલપત્ર બન્યા સાથે સાથે પુકેસર ચક્ર અને સ્ત્રી, આ પુકેસર સ્ત્રી કેસર ચક્ર પાંખડીઓ, આ બધાની ગોઠવણી મિત્રો એવી આકર્ષક તો હોય જ છે, પણ એ આકર્ષક હોવાનું કારણ પણ બીજું છે। એ આકર્ષક એટલા માટે છે કારણ કે પરાગનયની ક્રિયા માટે ભમરા જેવા, પક્ષી જેવા, ચામાચીડિયા જેવા
જે ઉડી શકે એવા સજીવો એમની મુલાકાત લે એ ત્યાં પુષ્પ ઉપર બેસી શકે આકર્ષાય આકર્ષાવાનું કારણ ત્રણ છે એક તો પાખડીઓનો રંગ બીજું સુગંધ અને ત્રીજું એમને અંદરથી પરાગ અંદર જે પુષ્પ છે એની અંદરથી એમને ખાવાનું મળે છે આ ત્રણ કારણોસર ભમરા પુષ્પ જે પક્ષીઓ ચામાચીડિયા આવા જે ઉડી શકે એવા સજીવો છે એ આ પુષ્પની મુલાકાત લઈ અને પરાગનયનની ક્રિયામાં મદદ કરે એટલા માટે આ બધી ગોઠવણી થયેલી હોય છે ઓકે મિત્રો સમજાઈ ગયા તો આ રીતે આપણે પુષ્પમાં કુલ ચાર ચક્રો ભણ્યા સૌથી બહારનું ચક્ર વજ્ર પત્ર બીજું હવે આ પાંખડીઓ સ્ત્રી કેસર ચક્ર પુકેસર ચક્ર અને આ બીજા છે તો આ બધું જેના ઉપર બેસેલું છે ગોઠવાયેલું છે એ આ ગોઠવાયેલો વચ્ચેનો જે ભાગ છે મિત્રો જુઓ આ વચ્ચેનો હું સફેદ કરી નાખું એટલે આટલો જે ભાગ છે એને મિત્રો શું કહેવાય પુષ્પાસન કહેવાય શું કહેવાય પુષ્પાસન આ પુષ્પાસન એ આ બધાને બેસવા માટે જગ્યા આપે છે બધા એની ઉપર ગોઠવાય છે માટે મોટા ભાગે આ ભાગને પુષ્પાસન કહેવાય ખ્યાલ આવી ગયો એટલે પુષ્પમાં કુલ કેટલા ભાગ લાંબો પાતળો લીલો દંડ જેને પુષ્પદંડ સૌથી બહારની બાજુએ વજ્રપત્ર વચ્ચે મધ્ય ભાગે પુષ્પાસન જેની ઉપર બીજાશય ગોઠવાયેલું છે બીજાશયથી ઉપર પાતળી નળી જેને પરાગવાહિની કહેવાય પરાગવાહિનીનો ઉપલો ફૂલેલો ભાગ જેને પરાગાસન કહેવાય આ ઉપરાંત પુકેસર ચક્રમાં પાતળો લાંબો દંડ જેને તંતુ કહેવાય તંતુના ટોચના ભાગે ફૂલેલી કોથળી જેને પરાગાશય કહેવાય જેમાં પરાગરજ ઉત્પન્ન થાય અને આ પરાગાશય અને તંતુ એકબીજા સાથે યોજી દ્વારા જોડાયેલા હોય છે આ ઉપરાંત સૌથી બહારની બાજુએ ત્રણ પાંચ અથવા એના કરતા વધારે એકી સંખ્યામાં મોટા ભાગે પાંખડીઓ આવેલી છે જે રંગબેરંગી હોય છે જેને દલપત્ર કહી શકાય બીજું પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પની લંબાઈ અનુસાર હોય છે એમની સંખ્યા બે અથવા બે કરતા વધારે પણ હોઈ શકે સ્ત્રી કેસર ચક્ર એક અથવા એક કરતા વધારે પણ હોઈ શકે બરોબર મિત્રો આજના આ વિડીયોની અંદર મને ચોક્કસ ખાતરી છે કે પુષ્પ એક આકર્ષણ વિશેની થિયરી એની આકૃતિ બરોબર હવે તમને સમજાઈ ગઈ હશે તો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે નેક્સ્ટ ટોપિક સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારે આ આકૃતિ બરોબર તૈયાર કરવાની છે અને આ ટોપિક પણ રેડી તૈયાર કરવાનો છે તો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો